गई काले एक हत्यानी घटना सामे आवी छे। जमीन मामले एक आधेड़ नू अपहरण करवामां आव्यो हतो, बाद मां तेनी हत्या करी देवामां आवी हती। अपहरणनी घटना सीसीटीवी में कैद थई छे। पुलिसे सीसीटीवी फूटेजना आधारे आ हत्यानो भेद उकेली नाख्यो छे। कोण छे राजना हत्यारा, शा माटे हत्याने अंजाम आप्यो, आवो जोईए आ क्राइम रिपोर्ट में। अमदावादना पूर्व विस्तार में क्यारे हत्यानी घटना बंद थती नथी। अमरायवाड़ी, नरोडा, निकोल में सतत हत्या थई रही छे। छेल्ला केटलाक समयथी पूर्व विस्तार रकरंजित थई रह्यो छे। आ घटना अमरायवाड़ीनी छे। आ घटना में एक खून थयो छे। अमरायवाड़ी विस्तारनी घटना, बाइक पर बेसाड़ी अपहरण कर्यु, आधीनी हत्या। गईकाले पूर्व विस्तार में वधु एक हत्यानी घटना सामे आवी छे। फोटो में जोवा मळता आ आधेड़नी हत्या करी देवामां आवी छे। नाम राजाराम मद्रासी, रहवासी अमरायवाड़ी, उम्र 65 वर्ष। तमारी टीवी स्क्रीन पर जोवा मळता आ दृश्य पर एक नजर करो। अहीं चार शख्स एक आधेड़ने बळजबरी पूर्वक बाइक में बेसाड़ी अपहरण करी लई जाय छे। आ लाइव अपहरणनी घटना सीसीटीवी में कैद थई छे। जेनु अपहरण करवामां आव्युं छे तेनुं नाम राजाराम मद्रासी छे। आ पूरी घटना स्थानिक लोकोनी नजर सामे ज बने छे, परंतु कोई पोलीस ने जाण करतुं नथी, ना कोई वृद्ध ने मदद करे छे। चार लुखानी दादागिरी, मोदीनगर मां लई जई मर्डर कर्युं। राजाराम मद्रासी नो चार शख्स द्वारा अपहरण करवामां आवे छे। चार शख्स बाइक पर बेसाड़ी मोदीनगर मां लई जाय छे, त्यां राजाराम नी हत्या करी देवामां आवे छे। आरोपी ना मगज पर गुस्सो सवार हतो, गुस्सा मां आवीने राजाराम नी हत्या करी देवामां आवे छे। जाहेर मां राजाराम नी हत्या थी आखा परिवार मां दहशत वधी छे। वडील नी हत्या ने कारणे परिवार भंगी पड्यो छे। शा माटे हत्या ने अंजाम आप्यो, कोण छे हत्यारा? आ हत्या केस मां पोलीसे बे आरोपी हरीश नायकर અને માધવ નાયકરની ધરપકડ કરી। મૃતક રાજારામ મદ્રાસી હાટકેશ્વર રહે છે અને વર્ષોથી નિવૃત્ત જીવન ગુજારે છે, પણ શનિવારની સાંજ તેની આખરી સાંજ બની। મૃતક રાજારામ મદ્રાસીએ 15 વર્ષ અગાઉ માધવ નાયકર અને હરીશ નાયકર, ચંદુ નાયકર, ચિનિયા નાયકર સામે અમરાઈવાડીના મોદીનગરમાં આવેલા તેમના ચાર મકાનની બાજુમાં આવેલા જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કર્યો છે, જેના મુદ્દે અવારનવાર બોલાચાલી થતી હતી। અને આજ જમીન વિવાદની અદાવત રાખીને જ્યારે રાજા મદ્રાસી એક્ટિવા લઈને ગેસનો બાટલો લેવા જતા હતા, ત્યારે તેમના એક્ટિવા સાથે બાઇક અથડાવીને ચાર આરોપીઓ બાઇક પર લઈ ગયા હતા અને મોદીનગર પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ફરાર થઈ ગયા હતા। મકાનની બાબતમાં એને તકરાર ચાલતી હતી અને સિવિલ કોર્ટ દ્વારા, નમદા સિવિલ કોર્ટ દ્વારા કોઈ હુકમ કરીને એને 2,57,000 ચૂકવવા, એવો વળતર ચૂકવવાનો હુકમ કરેલો છે। એ હુકમ બાબતે એને થોડો વિરોધ કે વાંધો છે અને એ જૂની અદાવતના કારણે એને હત્યા કરી છે એવું ધ્યાન ઉપર આવેલું છે। જે લોકોને એસા ફિલ્ડિંગ કરકે બોલે યે રોજ રોજ નડતે, ક્યોંકિ પપ્પા હર ચીજ વો લોગો ગેરકાયદેસર બાંધકામ કરતે તો ભી પપ્પા કેસ કર દેતે ઓર કોર્પોરેશન મે વો સબ દેતે તો યે લોગો કો અચ્છા નહીં લગતા થા, તો ક્યોંકિ વો અરજી દેવે એટલે ઉનકો એક્શન લઈને આના પડે, તો વો સબ કંટાલ કંટાલ કે વો લોગો ને એક પ્લાનિંગ બના દિયા બોલે કાંટા કો હમેશા કે લે હટા દે। વૃદ્ધની હત્યા કેસમાં અમરાઈવાડી પોલીસે બે આરોપી હરીશ નાયકર અને માધવ નાયકરની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે ફરાર આરોપી ચિનિયા નાયકર અને ચંદુ નાયકરની શોધખોળ શરૂ કરી। અહીં જમીન મુદ્દે થયેલ જૂની માથાકૂટમાં મર્ડર થયું છે। હવે જમીન કોની માલિકીની? આરોપી અને મૃતક વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલતો હતો। જે જમીન માટે મર્ડર થયું છે તે જમીન હવે રામ ભરોસે પડી છે। આરોપી અને મૃતક વર્ષોથી આ જમીન મુદ્દે ઝઘડતા હતા, હવે તેનો કોઈ ધણી નથી। કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।